નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ જે એના માટે અતિ ઉપયોગી એવી જે પ્રશ્ન બેંકનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ વિષય વિજ્ઞાન વિભાગ બી માં આજે આપણે પ્રકરણ એકના ના પ્રશ્નો કે જે બે માર્કના પ્રશ્નો હોય છે ચાલીસ થી પચાસ શબ્દોની મર્યાદામાં માગ્યા મુજબ ઉત્તર આપવાના હોય એમાં આજે આપણે પ્રકરણ બે ના પ્રશ્નોનું વિગતે સોલ્યુશન જોવાના છીએ પહેલો પ્રશ્ન રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો તો રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ નીચે મુજબ છે પહેલું ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય છે લોખંડની વસ્તુ જેવી કે તવા તપેલા ખીલાને ભેજવાળી હવામાં મૂકતા તેને કાટ લાગે છે દ્રાક્ષનું આથવણ થવું ખોરાકનું રંધાવવું શરીરમાં ખોરાકનું પાચન થવું શ્વાસોશ્વાસ દરમિયાન થતી ક્રિયા આ બધી જ પ્રક્રિયાઓ જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓ છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે રાસાયણિક સમીકરણ શા માટે સંતુલિત કરવું જરૂરી છે તો રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને બંને તરફ કે પરમાણુની સંખ્યા સમાન હોય હવે દળ સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી જેથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહે છે પરિણામે રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના બાજુ સમાન રાખવી જરૂરી છે છે આથી રાસાયણિક સમીકરણને કરવું આવશ્યક દાખલા તરીકે ઝિંક અને એચ ટુ ફોર ની પ્રક્રિયા થઈ ઝેડ એન એસઓ ફોર એટલે ઝિંક સલ્ફેટ પ્લસ એચ એટલે કે હાઇડ્રોજન આપણને મળે છે આ બાજુ ઝિંકનો એક અણુ અહીંયા પણ એક સલ્ફરનો એક સલ્ફરનો એક ઓક્સિજનના ચાર ઓક્સિજનના ચાર હાઇડ્રોજનના બે હાઇડ્રોજનના બે અહીંયા પરમાણુ આપણને જોવા મળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે તો નીચે મુજબના ફેરફાર જોઈ શકાય કેમ કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે પદાર્થના રંગ પરિવર્તન જોવા મળે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય આવા ફેરફારો જે છે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આપણને જોવા મળે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે તો કે મેગ્નેશિયમ ધાતુ ખૂબ જ ક્રિયાશીલ હોવાથી તેને હવામાં ખુલ્લી રાખતા તેની બહારની સપાટી પર MgO ઓ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડનું નિષ્ક્રિય પડ બને છે પ્રક્રિયા થઈ MgO ઓ આ મેગ્નેશિયમ ઓક્સાઇડના નિષ્ક્રિય ને કાચ પેપર વડે સાફ કરવાથી મેગ્નેશિયમની પટ્ટી સરળતાથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે આથી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા સાફ કરવામાં આવે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ કોલસાનું દહન એ કયા પ્રકારની પ્રક્રિયા છે તેનું રાસાયણિક સમીકરણ લખો તો કોલસાનું દહન અને પાણીનું નિર્માણ એ સંયોગીકરણ પ્રક્રિયા છે દાખલા તરીકે કાર્બન પ્લસ ઓક્સિજન પ્રક્રિયા થઈ સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ ત્યારબાદ એચ ટુ પ્લસ ઓ ટુ પ્રક્રિયા થઈ એચ ટુ ઓ અહીંયા આપણને કોલસાનું દહન જ પૂછેલું છે એટલે માત્ર આપણે આ જ પ્રક્રિયા લખવાની થાય ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન ઘરની દિવાલોને ઘોળવા માટે શું વપરાય છે તે પદાર્થ કેવી રીતે બને છે તે સમીકરણ લખી સમજાવો તો ઘરની દિવાલો ઘોળવા માટે ચૂનાનું નિતર્યું પાણી એટલે કે લાઈમ વોટર કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વપરાય છે જે નીચેની પ્રક્રિયાથી બને છે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ચૂનાનું નિતર્યું પાણી લાઈમ વોટર ચૂનાના નેતરિયા પાણીને ઘરની દિવાલો પર ઘોળવામાં આવે ત્યારે ધીમી પ્રક્રિયા થવાથી ટુ સાથે તેની કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બને છે આમ દિવાલને ઘોળ્યા બાદ બે થી ત્રણ દિવસમાં તેની ઉપર સફેદ CaCO3 થ્રીનું નિર્માણ થાય જેથી દિવાલો પર ચમક આવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્રક્રિયા કાર્બન ડાયોક્સાઇડ પ્રક્રિયા થઈ કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી આપણને મળે છે નિપજના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે ઉદાહરણો કુદરતી વાયુનું દહન એટલે કે સી એચ ફોર મિથેન પ્લસ ઓક્સિજન પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઓલસાનું દહન એટલે કાર્બન પ્લસ ઓ પ્રક્રિયા થઈ સી ઓ ટુ પ્લસ ઉષ્મા આ ઉપરાંત ત્રીજું ઉદાહરણ વનસ્પતિ જ દ્રવ્યોનું વિઘટન થઈ ખાતર બનવું પણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે ત્યારબાદ આઠમો પ્રશ્ન પદાર્થ એક્સ નું દ્રાવણ દિવાલ ઘોળવા માટે વપરાય છે પદાર્થ એક્સ નું નામ આપો તેનું સૂત્ર લખો પદાર્થ એક્સ ની પાણી સાથેની પ્રક્રિયા લખો પદાર્થ એક્સ એ કેલ્શિયમ ઓક્સાઇડ છે તેનું સૂત્ર સીએઓ કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે તીવ્રતાથી પ્રક્રિયા કરી ચૂનાનું નિતર્યું પાણી સીએ ઓએચ ટ્વાઇસ બનાવે છે અને અધિક પ્રમાણમાં ઉષ્મા મુક્ત કરે છે કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ પાણી પ્રક્રિયા થઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ ઉષ્મા નવમો પ્રશ્ન દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય તે દર્શાવતું રાસાયણિક સમીકરણ લખો તો જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તેવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય એને 2SO4 પ્રક્રિયા થઈ BaCl2 એટલે કે

દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે BaCl2 બેરિયમ ક્લોરાઇડ નો Ba+2 આયન તથા Na2SO4 નો SO4-2 આયન વચ્ચે પ્રક્રિયા થઈ BaSO બેરિયમ સલ્ફેટ ના સફેદ અવક્ષેપ મળે જે પાણીમાં અદ્રાવ્ય હોય છે એનું આપણે પ્રક્રિયા લખીએ તો BaCl2 आयन,

ઉદાહરણ તરીકે ઉપરોક્ત પ્રક્રિયામાં એટલે કે કાર્બન ઓક્સિજન મેળવે છે આથી આ પ્રક્રિયા ઓક્સિડેશન છે અને જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તેને રિડક્શન કહેવાય છે કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કોપર પ્લસ પાણી એટલે કે કોપર ઓક્સાઇડ છે એ ઓક્સિજન ગુમાવે છે તો આ રિડક્શન પ્રક્રિયા છે ત્યારબાદ 12મો પ્રશ્ન તો હવે આ 12મો પ્રશ્ન છે એ ચેપ્ટર 2 નો પ્રશ્ન છે પરંતુ જે પ્રશ્ન બેંક છે એની વચ્ચે આ પ્રશ્ન આપેલો છે એટલે પ્રકરણ 1 ના જ પ્રશ્નોની સાથે મેં અહીંયા એનું સોલ્યુશન પણ તમને આપેલું છે

ચૌદમો પ્રશ્ન તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહેવાય તેનું કોઈ એક રાસાયણિક સમીકરણ લખો તો આ પ્રશ્ન પણ ચેપ્ટર બે નો પ્રશ્ન છે કે જે પ્રક્રિયામાં એસિડ અને બેઇઝ વચ્ચે પ્રક્રિયા થઈ ચાર અને પાણી બને તે પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે બેઇઝ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એસિડ તરીકે એચસીએલ બંને સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એનએસસીએલ એટલે સોડિયમ ક્લોરાઇડ જે ક્ષાર છે અને પાણી આપણને મળે છે એનું બીજું ઉદાહરણ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને H2SO4 સાથે પ્રક્રિયા થાય ત્યારે K2SO4 અને પાણી આપણને મળે તો આ છે એ ચાર છે ટૂંકમાં તટસ્થીકરણ પ્રક્રિયા એટલે એસિડ વત્તા બેઝ પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી આપણને મળે પંદરમો પ્રશ્ન સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ફિનોલોપથેલિન નામ મિશ્ર દ્રાવણને મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં

એટલે કે સોડિયમ અસર નાબૂદ થાય છે પ્રશ્ન બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય ધાતવીય ઓક્સાઇડ કેવા પ્રકારના હોય ચેપ્ટર નંબર બે નો પ્રશ્ન છે તો કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવતા હોય તો તેમને બેઝિક ઓક્સાઇડ કહેવાય છે ધાતવીય ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ છે કારણ કે તે પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે છે સોડિયમ ઓક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા થાય ત્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણને મળે છે આમ ધાત્વીય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે ઉદાહરણ Na2 એટલે કે સોડિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ કેલ્શિયમ ઓક્સાઇડ અને બેરિયમ ઓક્સાઇડ તો અહીંયા સુધીના પ્રશ્નો જે છે 12 થી સોળ સુધી જે ચાર પ્રશ્નો છે એ ચેપ્ટર બે ના પ્રશ્નો વચ્ચે હતા હવે ફરીથી સત્તર થી જે નંબરનો નો પ્રશ્ન છે તમારી ક્વેશ્ચન બેંક ની અંદર એ ચેપ્ટર એક ના જ પ્રશ્નો છે તો સત્તર પ્રશ્ન કે તફાવત ના બે મુદ્દા આપો ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તો ઉષ્મા શોષક પ્રક્રિયા જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય

જયારે કળી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયા પ્રક્રિયા પ્રશ્ન એક ધાતુની હવામાં સળગાવતા તે જગારા મારતી સફેદ જ્યોતથી સળગે છે આપણને બે પ્રશ્ન અહીંયા આપેલા છે પહેલો પ્રશ્ન તો આ ધાતુ કઈ હશે તેની દહન પ્રક્રિયા રાસાયણિક સમીકરણ આપીને સમજાવો તો આ ધાતુ છે એ મેગ્નેશિયમ હશે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન પ્રક્રિયા આપણે ગરમ કરીએ એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ સમીકરણ કરવા માટે સંતુલિત કરવા ને બે વડે અને એનજીઓને પણ અહીંયા બે વડે ઘણું પડે તો અહીં મેગ્નેશિયમ પટ્ટીનું હવામાં દહન કરતા મેગ્નેશિયમ ઓક્સાઇડ નો પાવડર મળે છે બીજો પ્રશ્ન તેમાં પ્રક્રિયક અને નીપજ કઈ છે સમીકરણમાં તેમને કઈ બાજુ દર્શાવવામાં આવે છે તો તેમાં પ્રક્રિયક એમજી એટલે કે મેગ્નેશિયમ અને O2 ઓક્સિજન છે અને નીપજ છે એમજી ઓ એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ સમીકરણોમાં પ્રક્રિયકો છે એ ડાબી બાજુએ અને જે નીપજો છે એ જમણી બાજુએ દર્શાવવામાં આવે છે ઓગણીસમો પ્રશ્ન ખોરાપણું એટલે શું તેને અટકાવવાના ઉપાયો જણાવો તો ખોરાપણું એટલે તેલી અથવા ચરબીજન્ય ખોરાક ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે કોરો પડી જાય જેના લીધે તેના સ્વાદ અને ગંધ બદલાય આ ક્રિયાને ખોરાપણું કહેવાય છે સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે જેને એન્ટી ઓક્સિડન્ટ પદાર્થો કહેવાય તદુપરાંત ખોરાકને હવા ચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે બટાકાની ચિપ્સ બનાવવા વાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે વૈજ્ઞાનિક કારણ આપો પ્રક્રિયા પ્રકાશ સંશ્લેષણ એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે તમારી જે પ્રશ્ન બેંક છે છે એમાં ઉષ્મા લખેલું પરંતુ એ ઉષ્મા શેપક નહીં એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો એનું કારણ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ગ્લુકોઝના નિર્માણ માટે ઉષ્માની જરૂર પડે સૂર્યપ્રકાશ સ્વરૂપે રહેલી ઊર્જાના હાઇડ્રોજન અને ઓક્સિજનના બંધ તોડવા માટે જરૂરી છે આથી પ્રકાશ સંશ્લેષણ ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય ત્યારબાદ 21મો પ્રશ્ન આપેલ રાસાયણિક સમીકરણને સંતુલિત કરો Fe H2O પ્રક્રિયા Fe2O3 H2O તો અહીંયા આપણે આ બાજુ છે એ ઓક્સિજનના બે છે અહીંયા પણ અ સોરી હાઇડ્રોજનના બે અણુ છે અહીંયા બે છે આ બાજુ ઓક્સિજનના ત્રણ છે આ બાજુ ઓક્સિજનનો એક અણુ છે તો અહીંયા આપણે જે અહીંયા ત્રણ અણુ છે તો અહીંયા ફોર એચ ટુ ઓ બરાબર અને અહીંયા થ્રી એફ ઇ અને એચ ટુ ત્યારબાદ CO2 plus H2O પ્રક્રિયા C6H12O6O2 તો 6 CO2 H12 H2O અને આયા 12 વડે ગુણીએ એટલે આ સંતુલિત થઈ જાય ત્યારબાદનો પ્રશ્ન 22મો વિઘટન પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવામાં આવે છે આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો આપ તો વિઘટન પ્રક્રિયામાં એકલ અણુને ઊર્જા આપતા તે બે કે વધુ પરમાણુમાં વિયોજન પામે છે ત્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં વિઘટન પ્રક્રિયા કરતા વિરુદ્ધ જોવા મળે સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે વધુ પરમાણુ ભેગા એકલ અણુ જે છે 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 એ બને અને મુક્ત થાય તો આમ વિઘટન પ્રક્રિયા એટલે કે એ બી પ્લસ ઉર્જા પ્રક્રિયા થઈ બંને અણુઓ જે છે એ છૂટા પડે છે અને દાખલા તરીકે એનું ઉદાહરણ જે છે અહીંયા આપેલું છે ટુ

અને ઓક્સિજનના બે પ્રક્રિયકો આપણને આપેલા છે એ બંને ભેગા થાય ત્યારે જે છે એ CO2 ટુ અને તદુપરાંત આપણને ઉર્જા મળે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણને ક્વેશ્ચન બેંક આપેલી છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને શેર કરો અને આપણા બીજા મિત્રોને પણ આ વિડીયોની લિંક શેર કરજો જેથી કરીને અને બે લાયકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે થેન્ક યુ ફોર વોચિંગ